बालक के सर पे गुरु हाथ रहे तेरा, गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा इस बाल
सवारना किरणों तड़ाव ऊपर पड़े है तो तड़ाव मां रहेला बधा कमळो खिलवा मंडे छे ने थोड़ा वक्त मां खिली जाय छे अथवा कमली नी होय अने पूनम नो चांद होय अने ते तड़ाव ऊपर ये चंद्रना शीतल किरणों पड़े तो ये कमली नी પણ પુલકિત થઈ જાય આંબા ઉપર મોર આવે એટલે કોયલ એવું કરવા માંડે એને કોઈ કહેતું નથી એને કોઈ શીખવાડતું નથી કે કોયલ ખબર પડી કે નહીં હવે આંબા પર મોર આવ્યો तो वो एम जे भव्य जीव छे એમ જેને આત્મા પ્રાપ્ત કરવો છે જેને સત્યનો સાક્ષાત્કાર કરવાની અંતરની લગની છે એને એવા સત્પુરુષ મળે અને યુનિલેટરલ પર હોય ને બાયલેટરલ પર હોય બહુ જ સુપાત્ર જીવ હોય તો ગુરુ પોતા તરફ ન જુએ તો પણ જેવી રીતે પેલી સોય અથવા ખીલી તે મેગ્નેટિક ફિલ્ડ હોય શું કહ્યું લોચુંબક એની અંદર આવે તો ચડી જાય કઈ પણ બે માંથી કોઈ ચાલે મેગ્નેટ ની હકીકત આવી ખાસ તો ન હાલે અને ખીલી ગયા અરે મારે મેગ્નેટ નથી મારે મેગ્નેટ પાસે જ જવું મારે મેગ્નેટ પાસે જ જવું પણ ચાલે નહીં મેગ્નેટિક ફિલ્ડમાં આવી એટલે ઘણા દિવસ થી હું તારી રાહ જોતો કેમ આટલું મોડું પડ્યું પહેલા માળે હતા અને ત્યાં લઘુરાજ સ્વામી એવું સાંભળ્યું કે આ કોઈ જ્ઞાની પુરુષ આવ્યા છે મારે એમના દર્શન મને થાય તો સારું એટલે આજ્ઞા મંગાવી તો કે વાંધો નહીં તમે દર્શન કરી શકો છો અને દર્શન કર્યા અને કઈ વાતચીત થયા પહેલા સાષ્ટાંગ દંડવત થઈ ગયા અલ્લા ઉત્તમ સાધ જીવ અને તથારું સદગુરુ એ બેનો યોગ થાય તો જીવને થાય સદગુરુ બોલ
મળે તો બહુ સારું, પણ બોધ ન પણ મળે, બોધ ન પણ મળે. જેવો યોગ આવી ગયો, દર્શન માત્ર સે નિર્દોષ, દર્શન માત્ર સે નિર્દોષ. પેટી પોતાની પાત્રતા આપણા જેવા બુદ્ધ ને તો બોધ પણ જોઈએ, બોધ પછી ડફડા પણ જોઈએ. અને ડફડા મારે તો પણ પાછા આપણે થોડા દિવસમાં કે થોડા કાલમાં હતા એવા ને એવા થઈ જઈએ. આપણે એ ડબલ એસ છીએ, એ એસ હોઈએ તો વળી કઈક ઠીક, પણ એ ડબલ એસ. સૂચના ચાહીએ મુજબ ક્યાં કરના હૈ મેરે જીવન. આપણે એટલા સાહેબ મન તો જોડા રસે ગણા, હજી તો ગણો થઈશ એટલે ધર્મ કરી શકું એવું ન હોય. ધર્મ કરવાનો કોઈ ટાઈમ હતો? એ તો દુનિયાના ડાયા કે જે ખરેખર ગાંડા થઈ એવું કહે છે. દુનિયાના ડાયા જે કહેવાય એ ક્યારે ભાઈ ના ગણ નાનપણમાં ધર્મ કરાય આપણા મોદા હો યાદ નથી. આપણે આપણા દીકરાને લઈને જઈએ પૂતળો ધર્મ સાંભળવા લઈને જઈએ, તુલસી કદાચ મૂકવા દે બહાર ભરે બસ દર્શન કરી લીધું દીધું તર નહીં તારું કામ. બે ત્રણ એક્સેપ્શન ઇતિહાસમાં મળે છે. હેમચંદ્રાચાર્યના બા અને કુલકુલ સ્વામી ના બા શ્રીમદ હૃદયનો કટકો કાપીને આપી દેવો એટલે બંને માટે કઠિન છે, મા બાપ પણ મા માટે વધારે કઠિન. હે વત્સ, જેમ સુખ ઉપજે તેમ કરો. હે વત્સ, વિવેકપૂર્વક જેમ સુખ ઉપજે સત્યનો માર્ગ લાદે એમ કરો. રજપૂતાણીઓ જયારે કેસરિયા કરવા જાય ત્યારે પતિને ચાંદલો કરે અને વિદાય આપે, ખબર છે પાછા વાંચા થઈ શકો છે. સાહસ વિના સિદ્ધિ નથી, સાહસ વિના સિદ્ધિ નથી. મરને સે જો ડરતે હૈ વે કભી બડા કામ નહીં કર સકતે. મરને સે જો ડરતે હૈ વે કિસી ભી ક્ષેત્ર મે બડા કામ નહીં કર સકતે. વર્તમાન માં પણ હજુ તો 80-90 વર્ષ પહેલા વિનોબાવીની બા ત્રણે ત્રણ દીકરાઓને બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ માટે અને
સમાજની સેવા માટે આજીવન બ્રહ્મચારી રહેવાની અને દિવ્ય જીવન જીવવા માટે આપી દીધા. ત્રણે ત્રણ દીકરા, ત્રીજાનું નામ ખબર નથી, વિનોબા, બાળકોબા અને પૂર્વની વાત તો જુદી છે. પાર્ષણા ભગવાને એ બધું એમ કે સાહેબ આ તો બધું હવે પુરાણની વાત, ખોટી ખોટી વાત, ભલે એ વાત, આ તો બધી વાતો નથી, આ તો હમણાં મોગી કાકા રમણ કાકા રહેતા નથી, રમણ કાકા નાના નાના એટલે ઓગણા નહીં, 20-25 વર્ષ. हम गुजरात के नहीं है मगर फिर भी हमको इधर इस ईडर के पहाड़ पर श्रीमद राजचंद्र जी ने जो दो पद्य लिखे वो अभी हमको कंठस्थ है. विनोबाजी लोग 9-10 भाषाओं पर प्रभुत्व, 9-10 भाषाओं पर एमनो प्रभुत्व हतु. एक अमूल्य तत्व विचार और दूसरा अपूर्व अवसर. अमूल्य तत्व विचार अने अपूर्व अवसर पोते तो महाराष्ट्र एमना बदा घटा सेवको मान हाँ ये तो आम तो लगभग 6-12 महीने एमने साथे साथे આખા ગુજરાતમાં જયારે એની યાત્રા થઈ ત્યારે સાથે સાથે જ રહેતા. રાત દિવસ રટણ રહે તમારું એવું જો થાય તો કામ થઈ જાય, કારણ કે સદગુરુ કોઈ વ્યક્તિ નથી. સદગુરુ એ કોઈ અમુક આ વ્યક્તિ એ સદગુરુ એમ નહીં, સદગુરુ તો શુદ્ધાત્મા છે, સદગુરુ તો પ્રગટ ચેતન છે. જેના મતે પ્રગટ રીતે સદગુરુ, જેના મતે ચેતન દેવ પ્રગટ્યો એનો સદગુરુ, એવું અધ્યાત્મ પરિભાષા કહે. બોલો ભાષા આત્મ આત્મ જ્ઞાન જાગો ને પણ સાચા ગુરુ બાકી ગુણ ગુરુ કલ્પના આત્મા જે નહીં રો. મોરે નયનન કે
वाला उलट भई मोरे नयन के वाला उलट भई मोरे नयन के मोहे लागे लटक गुरु चरणन 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 के हरि सदगुरुरा चरणी लटक आप लागे तो निश्चय ही सदगुरु पोतारो शुद्ध आत्मा ने जेने एवं आत्मा ने शुद्ध आत्मा में लगन लागे तेने त्रंडोकु राज्य दर्शो मोक्ष प्राण सुलभ मोक्ष पाटाण सुलभ छे एने माटे घणी मेहनत घणी दृष्टि घणी सहनशीलता लोकलाज मुकवानी स्वजनों ने नाराज करवाना खावा पीवा मळे के न मळे जाकर रहीसू बाग लगासू निद्रु के दर्शन पाश वृंदावन की कुंज गलिन में गोविंद लीला पाश मने चाकर राखो दी कृपा लीला चाकर पगार मंजूर तो नो कर टर्म्स नो कंडीशन तुम्हारी खिचड़ी मदेली चोटेली आपकी हो तो आप जो नहीं तो पानी पीने चला भी नहीं पर હું તો જીવીશ પણ અહીંયા અને મરીશ પણ તમારા આંગણામાં રજપૂતાણી હોય બેઠો છે માતાની પાસે પ્રતિકૃત ત્યારે કામ થાય અવશ્યમાં આપણે પણ સમાપ્તિ કરી ગદ્ય મંગળો ની કૃપા જોઈએ કોલ મહાભાગ્યવાન ને મહત્પુણ્ય ના ઉદય સદગુરુ અપૂર્વ અંતર સંશોધન થી અને સદગુરુ અનુગ્રહે તેની પ્રાપ્તિ થાય તેની આત્મા બની બની ગંગા સતી કહે બનો ખેલ છે ખાંડા કેરી ખેલ છે ખાંડા કેરી વચનોમાં રાખે વિશ્વાસ વચનોમાં રાખે તન મન ધન જેણે અર્પણ કરી દીધા.